સવિતા ને ઘર ને આંગળે એના બાપા ને વાડી હે ને નથી એક વરસાદ ઝરમરીઓ પડે સીતારામ ને ગુડ મોર્નિંગ. આઈ હોપ કે બધા મજામાં અહીં છે. વાર છે વેનસડે. પહેલાં તો સોરી, યસ્ટરડે એટલે કાલે વ્લોગ ન આવ્યો કે હું જરા કામમાં બિઝી હતો એટલે રાતે મોડો આવ્યો. વિડીયો તો ઉતારી લે પછી એડિટિંગમાં પુગાર ન થાય એવા હાટું ન ઉતાર્યો તો એ બદલ સોરી. ને પાછું આવું ખરાક થાય તો હલવેલી જો. ને વેનસડે મોર્નિંગ થયું ભાઈ, 11:10 o'clock વરસાદ આવવા આવું ત્યાર રહ્યું છે કે 12-1 વાગ્યાથી વરસાદ છે. અટાણે તો નાઇસ છે વેધર, ક્લાઉડી છે પણ ના છે. ને આજ મારો વારો આવ્યો શોપિંગનો. સવિતાનો ફોન આવ્યો હતો કે શોપિંગ કરતો આવજે એ બાજુ જતો, તો મેં કહ્યું હાલો શોપિંગ કરે. લાગે કે મારા પાસે ટાઈમ નહોતો હજુ બીજા જોબમાં જાય પહેલાં, તો મેં કહ્યું આ બાજુમાં હે તો કરતો જા. હાલો તો કરેલા ફટાફટ શોપિંગ ટેસ્કોમાં ને જ, આપણું જૂનું જાણીતું મોસ્ટલી ટેસ્કો હોય પાસે આસડામાં, એ પણ બાજુમાં જ છે આસડા. નાઈસ સમરના બાર બાર મૂકી દીધા ફ્લાવર મુલકના, એ કહે તો બધે ઠેકાણે બધે ઠેકાણે આવી જાય છે સમરનો સામાન. તો ચાલો એ ભૂલ જરાય જોઈએ. જો આ સ્ટ્રોબેરીના પ્લાન્ટ લાગે, બ્લેક કરન્ટ છે, સ્ટ્રોબેરી છે, રાઇસબરી, આ બધા ફ્લાવરનો છે. આસ્તામાં પણ મેંગો આવે ગો, જોવો બતાડા જરાક. આ મેંગો એવો છે કે આપણે દેહી આંબા નો કે જેનકી જેનકી કેરી થાય એ ટાઈપનો છે. આનો વાડી એક બે આંબા વાવી આવે એના જેવી છે કેરીઓ. શોપિંગ કરી લીધું કમ્પ્લીટ, અને શોપિંગ છે ને જરાક વધારે કરી લીધું, ન કરવાનું કરી લીધું. પછી દેખીએ એટલે રેવાય નહીં, હું તો લીધા રાખ્યા છોકરાને ખાવાનું ના તેનું હોય ને એ. તો આવું કંઈક કર્યું. આ બાજુ છે ને કારનું ડિપાર્ટમેન્ટ આવે છે, કારનું કંઈ પણ વસ્તુ જોતી હોય તો થોડી ઘણી જરૂરી છે. બીજી DIY ઘરની વસ્તુ કંઈ જોતી હોય કલર ને આમ તેમ, એમની કંઈ એમાં આટો મારા એ લીધા જેવું હોય તો લેલા, એ બાકી હોય તો એવું. ટ્રોલી મૂકવાની છે તો ટ્રોલી ફટાફટ મૂકેવા, બાકી 12:30 જેવું છે તો બપોરા જાણું હોય તો બપોરા કરેવા ફટાફટ, કે મારે પાછું સ્કૂલના જોબમાં જવું જોઈએ. વરસાદ ઝીણો ઝીણો તમે કેમેરા દેખાતો નહીં, ઘર ગાડી ચાલુ થયું કે બપોરે જોતો વરસાદ એટલે ટાઈટ નહીં. એટલી ઘણા કોમેન્ટ પણ આવ્યા હતા કે તમે ટાઈટ ન હોય તો જેકેટ કંઈ પહેરો કે, તો જેકેટ ત્યાં ત્યાં પહેરતા હોય આવું જમ્પર જેવું આસું આસું પહેરવું પડે કે થોડી ઘણી 10-12 degrees તો હોય તો પહેરવું પડે, અને પછી 30 થઈ જાય તો ન પહેરવું પડે. એ તો હશે જૂન જુલાઈમાં એવી રીતે ગરમી થાય. વાગે ગયો એક, થઈ ગયો બપોરાનું ટાણું, ને નિયરલી રેડી થયું. મેં બધું રેડી કરી નાખ્યું બપોરાનું, ગરમ કરવાનું હોય અહીં તો જોકે. અને હા હાજી હોતી મસ્ત કઢી, તો આજે રોટલી છે મસ્ત કઢી છે, નાખો સાયની દહીંની એવું બધું લઈ લીધું. આખો શોપિંગ કરીને આવ્યો તો એ બધું ગોઠવા દીધું. આવે મૂકીએ ને કી હે કે આટલું કાવું પડે એવું. બીજું ફ્રિજમાં મૂકવાનું તો એ ફ્રિજમાં મૂકી દીધું. ને હાલો તો ઠંડુ થાય પહેલાં હું બપોરા કરલા, ને એવું હે આજનું શેડ્યુલ. એવું હાંજે હાંજે જોયું જાય, હાંજે કદાચ પાઉંભાજી નો કે પ્રોગ્રામ બને તો બને નક્કી ને કે અમે
બ્રેડ લઈ દે એટલે સવિતા વર્તી જાય કે અને પાઉંભાજી કે ખાવી લાગે. સીતારામ ગુડ આફ્ટરનૂન બધાયની. તો કામ કર્યું પૂરું ને ખેર જતી હતી, તો અત્યાર વરસાદ ઝરમરિયો પડે ની વધારે કે ની ઓછો એવો, ને હવારે એટલો નાઈ સન નીકળ્યો તો એ અમ્બ્રેલા કાલે લઈને ગઈ હતી એ પણ મેં બેગમાંથી કાઢી નાખી, તો તાણે પડે વરસાદ થી ઘેર જા. ને અત્યાર બીચ છે તો હેપી બીચ બતાવી નહીં, હું પણ બીચ રહે. ને બસ આજ વેન્સડે હે તો છોકરાઓની આકડી બેગ મૂકે ને સીધે સીધું પિક કરવા જવાનું હે, નકર થોડોક ટાઈમ વૈસી મળે તો લે આવવા છોકરાઓની પિક કરેવા. ને આવું કીક વરસાદ પડે ને આવું કીક છે. તો ઘેર પૂગેવી ને આવીને જોયું તો તારામ મલકનો શોપિંગ કરે એવો લાગે, જો આ બધું છોકરાઓનું ને આ ને તે ને એ બધું ફ્રૂટ ને દૂધ ને ઘણું થઈ ગયું. શોપિંગ કંઈ કરતો આવ્યો તો એ મૂકવાનો ટાઈમ ને છોકરાઓનો ટાઈમ થવા આવ્યો હતી લેતી આમાં. ને આ જો રિસાયકલિંગ વાળા પણ આ એવરી વેન્સડે ના બધું જે બીન હોય ને આપણું રબીશ એ બધું લે જાય. આ રિસાયકલિંગ બેગું થયું હતું તે એના પાસેથી લઈ લીધું ને હાલો એ છોકરાઓની લેતી આવા ને પછી આ બધું આવે ને મૂકે મેં લઈને ને દા. સ્કૂલ પૂરું થયું ને હવે આપણી જાય ઘેર ને ઓન ધ વે હે ને વન્સ ડે ઉતું ત્યાં જાલી પૂરું થયું ને રોહિત આગે બેઠો આ આજ મારું ને તાજ રોહિતનું છે તે એ એકલો જાહે ને એનું બહુ અર્લી. રોહિત થેકો રેડી ને હું ચાહીને મૂકવા. રામ જતો હોય પણ આજી વાણી વહેલું હોય તે મને કે હું લેટ થાય તો તમે રેડી રહીજો ને મૂકેવજો. હા એ રામ અહીં આવવું જ જોઈએ પણ હજી આવ્યો ને તો મેં કીધું પછી રસ કરતા જાય એથી હું મૂકેવા. તો જઈએ ને વરસાદ બંધ થઈ ગયો હે ને રહું. પૂણા સજીવું થયું ને હું આજ બીચ છે બીચના જવાના હોય તે રોહુની પિક કરવાનો ટાઈમ થયો તે રામ કે તું લેવે દે ની બેચ છો તો તી મેં કે મારે જવાના બાકી હે તો તું લે તી લેવા ગો. સાહી લઈ મેચ જોતો તો નાખણી ઉપર ગો ને બસ જવાના કરેલા પહેલાં પણ ને પછી આજ ખાવી પાઉંભાજી તે રામ બધું આજ શોપિંગ કરવા ગયો ને તે પાઉં ને બધું લેતો આવ્યો તો મને ક્યાંક પાઉંભાજી ખાવાનું મન થયું તો આવા નાઈસ કે પાઉં ને બધું વેજીટેબલ છે અમુક ઘટતું હતું એ લઈ વખતી કે બનાવી હતો તે મેં કીધું તો એ બનાવે નાખ્યું. તો આજ પાઉંભાજી બનાવવાનો પ્રોગ્રામ છે તો જવાના કરેલા ને પછી એમાં જરાક વેજીટેબલમાં વાર લાગે બાફવાના ને કાપવાના તે રામને કહેતી હેલ્પ કરીએ ને બનાવે નાખીએ પાઉંભાજી ને બારે કીક કાવો નાઈસ થઈ ગયું વેધર વરસાદને બંધ થઈ ગયો. જવાના થઈ ગયા રેડી તે ઉપર મંદિરમાં ધૂપ દીવાન જવાના કરતી આવે ભાગી જાવ બધા ઘેર. રોહિત ક્રિકેટમાં ભાગી ગયો ને આજ અમારે હે આજ બીજ છે તો હેપી બીજ બધાની સોરી હું ભૂલે ગો. ને આજ અમારે હે પાઉંભાજી છે વ્યારામાં તો આ કોણ હાલ કામ ચાલુ થઈ ગયું બધું જોકે મેં કરવા લાગ્યું પછી યાદ આવ્યું ફોન ના કે નહીં. તો હા જો આમાં બધું વેજીટેબલ બાફવા મૂકી દીધું ગાજર બટેટા ફ્લાવર રીંગણું ને પાલક નાખ્યું ને કેપ્સિકમ આમાં નાખી દીધું ને આ બધું ઓલા હારું ગ્રેવી હારું પણ ડુંગળી ને આદુ લહણ ને એ બધું
ગ્રેવી કરવા હારું થઈ ગયું, ખાલી ટમેટાની ગ્રેવી બાકી રહી ને આ બાજુ આ બફાઈ જાય તો ત્યાં વઘારે સલું કરે દા, તો પછી ખાઈ લઈએ. બસ આજ તો હલમું હે, ભાજી બનાવવાની હે, પાવતા રેડી હે. ને હું કેતા ભૂલે ગયો, અમારે ઇન્સ્ટાગ્રામ માં જરૂર છે, જરાક બોલવા દેજે. ઓકે બોલે. ઇન્સ્ટાગ્રામ માં હે ને પેજ છે અમારો RS ફેમિલી UK કરેલ, તો એમાં ફોટા ના તેનો બરો અપડેટ એમાં આવ્યા રાખતો હોય. આપણે યુટ્યુબમાં તો ખાલી વ્લોગ જ આવતા હોય, એમાં રીલું મૂકતા હોય, ફોટા મૂકતા હોય આખા ફેમિલીના બધાને, તો એ બધું એમાં અપડેટ થતો હોય. તો જરાક વિઝિટ કરજો ને ફોલો બટન દબાવી દેજો, તો કંઈ પણ નવું મૂકીએ તો તમને નોટિફિકેશન આવે. હે તમારું કામ ચાલુ રાખો. હે વાહ, બસ જોઈતી ને આ કેતા ભૂલે ગયો, આ સવિતા ની હે ને મંડપનો નાઇસ પ્રોગ્રામ હે આજ. અસલના ગાયકો એવા બધે રમે ને અટાણે બ્રેક છે, પછી અટાણાના સુધી ટીવીમાં જોયું, મેં કીધું એ વાર્તા મોડું પૂરું થાય તી આ લાઈવ આવે તી જોતા જાય ને બનાવીએ. હું રામની કહેતી હતી, મેં કીધું આવું કંઈક પ્રોગ્રામ હોય ને, સદનો સાત આઠ દિનો દાર તો વિહાવાડો સાંભળ્યો, તો આપણે હોય ને એવો પ્રસંગ હોય તો મજા આવે. નાના મોટા ના થયા હોય તો બધું મારાની બધાને ઓળખતા હોય રમતા હોય ને. બોલું રમવાનો છે ને તે લગભગ માણસની નાનાની ન ઓળખીએ, બાકી તો લગભગ બધાને ઓળખીએ એટલે જોવાની મજા આવે. જરા જરાક સ્ટોપ કરો. અને પાસો હે સવિતા ને ઘર ને આંગળે એના બાપા ની વાડી હે ને, નથી એક બે મિનિટ થાય ઘર ને આંગળે હે પ્રસંગ થાય. આપણે દિયાબેન હે એ આપણા રેગ્યુલર વ્લોગ જોવે ને એનો બર્થડે છે, જયારે વ્લોગ આવી છે એ તો સેમ ટાઈમ એનો બર્થડે છે. તો હેપી બર્થડે દિયાબેન, એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ. તમે જોવો એ બદલ કે મેસેજ બહુ ના વેરી નાઇસ હતો આવ્યો, તો એ કે એ રેગ્યુલર જોવે ટૂંકમાં. તો હેપી બર્થડે અગેન. હા તો હેપી બર્થડે દિયા બેન, તમારો બર્થડે કાલે હે, તો જન્મદિવસની શુભકામના. થેન્ક યુ. હા તમે દરરોજ બ્લોગ જોવો એ બદલ થેન્ક યુ. ભાઈ પાવભાજી ખાવા પણ માંડ્યો, રોહિત ને ઉમેદ રેડી નથી હતા, સાહેલ વ્લોગ નું એન કરી દે નિરાતે. તો આપણે આ વ્લોગ એન કરીએ, સો થેન્ક યુ ફોર વોચિંગ, ટેક કેર, વી સી ઇન ધ નેક્સ્ટ વ્લોગ.